હવે મેઇન હાઇલાઇટ તમને કહું, તમને થંબનેલ જોઈને આઈડિયા આવી ગયો છે. આખા ફ્લાવરનું શાકની રેસીપી લઈને આવ્યા છે, અને તમે કલ્પનામાં નહીં વિચાર્યું હોય એ રીતના આ ડિફરન્ટ રીતે આખી આ રેસીપી બનાવવામાં આવે છે. તો ભાઈ આપણે આખા ફ્લાવર બનાવશું, એમાં બે જાતના બનશે, એક રેગ્યુલર બનશે ને એક જૈન બનશે. અમુ ભાઈ આ આવો બધો વિચાર તમને ક્યાંથી આવે છે? આની પહેલાં આવા ડિફરન્ટ ડિફરન્ટ હજી કેટલા શાક બનાવે? આપણી પાસે ડિફરન્ટ શાક બહુ સારી ક્વોન્ટિટીમાં છે કે જે માણસો હોટલમાં ખવડાવતા જ નથી. રીંગણાના ખાવાના જે શોખીન હોય ને અમુ ભાઈ, એને હાટું મોજ કરાવી દે એવી રીંગણાની આઈટમ હું બનાવી છે. અને તમે ક્યારેક આવો, ગ્રુપમાં આવવાના, સ્પેશિયલ કંઈક તમારે ખાવું હોય ને તોય તમને બનાવી દે. હા બનાવી દો ને અમુ ભાઈ. હા બનાવી, તમારે ખાલી ફોન કરીને કહેવાનું શું શું તમારે જોઈએ છે. ફ્લાવરથી પહેલાં શરૂઆત કરીએ આપણે. કલ્પનામાં નહોતું વિચાર્યું કે આવું કંઈક ખાઈશું, અને ખરેખર મજા એવી ચટપટો ટેસ્ટ આવે. મેઇન તો મસાલો ઉભરી આવ્યો. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું, ને ધીરણભાઈ ફરી મને જામનગર હાઈવે ઉપર ગોવાળિયા હોટલમાં લાવ્યા છે. અને આની પહેલાં આપણે એક ઉંબાડીઓની રેસીપીનો વિડીયો મૂક્યો હતો, જે સૌરાષ્ટ્રમાં લગભગ બીજે ક્યાંય તમને જોવા નહીં મળે, પણ આ જગ્યાએ બનાવે છે. બહુ સારો રિસ્પોન્સ રહ્યો હતો. અને એક્ઝેક્ટ લોકેશન હવે ધીરણભાઈ પહેલાં પણ જણાવશે ક્યાં આવેલા છે. આપણે જામનગર દ્વારકા હાઈવે છે અને નાખેડી ગામનું પાટિયું છે. અહીંયા ત્યાં ગોવાળિયા હોટલ આવેલી છે. ઓકે, હવે મેઇન હાઈલાઇટ તમને કહું, તમને થંબનેલ જોઈને આઈડિયા આવી ગયો છે. આખા ફ્લાવરનું શાકની રેસીપી લઈને આવ્યા છે, અને તમે કલ્પનામાં નહીં વિચાર્યું હોય એ રીતના આ ડિફરન્ટ રીતે આખી આ રેસીપી બનાવવામાં આવે છે. અને કેવું છે ટેસ્ટમાં અને શું છે ને એ બધું તમને આગળ અહીંના ઓનર છે ને એ અમુભાઈ જણાવશે. ધીરણભાઈની ખાસ મહેનત હોય છે જામનગરનું સ્ટ્રીટ ફૂડ, અહીંનું ફેમસ ફૂડ બધું બતાવવામાં. નાના માણસોને એને વધારે હેલ્પ કરતા હોય છે કે ભાઈ એ લોકોને થોડોક સપોર્ટ મળે. અને એવું નહીં કે જે તે મળતું હોય ને આપણે બતાવી દેવાનું, સારું મળતું હોય એ જ વ્યક્તિને આપણે પાછા હાઈલાઇટ કરીએ, હાઈલાઇટ ને રિકમેન્ડ કરીએ છીએ. હવે અંદર અમુભાઈની રસોઈ બહુ જોરદાર બનાવે છે. બપોરના અને રાતના બંને ટાઈમ છે ને 120 રૂપિયામાં કાઠિયાવાડી થાળી જમાડે છે. હવે આગળ બાકીની ડિટેલ્સ તમને દેશું. અમુભાઈને મળીએ અને ટેસ્ટ કરીને આગળ તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. આજે અમુભાઈ, અને આની પહેલાંના વિડીયોમાં મેં જેમ કીધું કે આગળ આપણે મળેલા છો, અને આજે અહીંયા જમવા માટે આવ્યા છીએ. બપોરનો ટાઈમ છે. રેગ્યુલર તો આપણે બપોરના રાતના અનલિમિટેડ કાઠિયાવાડી થાળી હોય જ છે. ત્રણ શાક હોય, એક બપોરે કઠોળ હોય, બપોરે દાળ ભાત, રોટલી રોટલા હોય, અને સાંજે કઢી ખીચડી, રોટલી રોટલા, ત્રણ શાક હોય. યસ. તો અત્યારે છે ને ભાઈ, અમે સરપ્રાઈઝ આપી છે ભાઈને, અને મને પછી ભાઈએ કીધું કે હવે તમે આવ્યા છો તો આપણે છે ને વ્યુઅર્સને એક નવી રેસીપી બતાવીએ કે ભાઈ આ રીતના બી કંઈક બને છે. તો ભાઈ આપણે આખા ફ્લાવર બનાવશું, એમાં બે જાતના બનશે, એક રેગ્યુલર બનશે ને એક જૈન બનશે. અચ્છા, એમાં જૈને છે? હા જૈને બને. વાહ, એટલે જૈન લોકો કાયમ ફરિયાદ કરતા હોય છે એના માટે છે. હવે સાહેબ શું કરવાનું? આને તેલમાં ફ્રાય કરવાનું છે. ઓકે, તેલ આપણે અત્યારે નોર્મલ આવી ગયું છે. હા, તો આપણે એને તેલમાં મૂકી દઈશું. અમુભાઈ આ આવો બધો વિચાર તમને ક્યાંથી આવે છે? આની પહેલાં આવા ડિફરન્ટ ડિફરન્ટ હજી કેટલા શાક બનાવે? આપણી પાસે ડિફરન્ટ શાક બહુ સારી ક્વોન્ટિટીમાં છે કે જે માણસો હોટલમાં ખવડાવતા જ નથી. હમણાં મને કહેતા હતા ભાભી, મને કહેતા હતા ઓલું સિંગદાણાની કઢી. હા, સિંગદાણાની ને સિંગદાણા માંડવીના બીની, તમે એમ બોલો બીની, માંડવીની ભૂકો બનાવી. હા, પછી આપણે કઢીમાં નાખવાનું. હા, એનો ટેસ્ટ આખો અલગ જ છે એમ. ઓકે, અને પછી એક કંઈક હજી મને ટમેટાનું કહેતા હતા, દેશી ટમેટી. એ પણ આપણે કે જે ઠંડુ વાતાવરણ શિયાળાની ઋતુમાં જ આવે, પછી બહુ ના મળે આપણે. બરાબર, એક ટમેટીનો શાક ખાવાનો એક લાવો છે એમ ને, પછી ક્યારેક પાછો લાભ લેશું આપણે. અને આનંદભાઈ, અમુભાઈનું ઇનોવેશન બધા કરતાં નવું જોઈ છે, કાયમ અલગ જ, કાયમ અલગ અલગ ઋતુ પ્રમાણે એના આગળ છે ને ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ આવી ઇનોવેટિવ કરે. ઘણી વાર છે ને કમેન્ટ આવતી હોય કે ઘણા લોકોની કે આ વસ્તુ આમ થાય, આ વસ્તુ આમ થાય. એકચ્યુઅલમાં છે ને ખાવાની વસ્તુ એવી છે કે ભાઈ એ એક સાયન્સ જેવું જ છે કે ભાઈ તમે જે કાંઈ બી બનાવો એ ઇનોવેશન જ લાગે. બધાને પોતપોતાની એક રીત હોય બનાવવાની. અને આપણે આની પહેલાં ઓલું શું બનાવ્યું હતું, ઉંબાડિયું બનાવ્યું હતું, કાઠિયાવાડી ઉંબાડિયું હતું. તમારા અહીંયા રિસ્પોન્સ કેવો હતો? એ ઉંબાડિયું બહુ સારો હે ને,
એનું કારણ એ છે કે જો જામનગરમાં કોઈ બનાવતું નથી અને આપણે સૌરાષ્ટ્રમાં, ને બીજું કારણ એ આપણે ઘરાક રિપીટ થયા છે, જેને મજા ના આવે ને ઉંબાડી હોવા રિપીટ ના થાય, આપણે ઘરાક રિપીટ થયા છે. આપણે વેઇટ કરતા હોય ને, મને હમણાં ભાઈ કહેતા હતા કે અમે પાર્સલ દેવાનું તો બંધ જ કરી દીધું, જેને બેસીને અહીંયા ખાવું હોય ને એના માટે છૂટ છે ને. હવે તો સિઝન જવું છે એટલે છેલ્લી વાર છે હવે. ઓકે, પણ એમાં છે ને ઘણા લોકોની કમેન્ટ હતી કે જે એ બાજુ રહેતા હોય કે ભાઈ આમાં આ વસ્તુ હોય, આમાં આ વસ્તુ ન હોય. તો ત્યારે વિડીયોના સ્ટાર્ટિંગ પહેલાં આપણે વાત કરી હતી કે ભાઈ એકચ્યુઅલમાં અહીંયા જે સબ્જી મળતી હોય, શાકભાજી મળતા હોય, એમાંથી બનાવવાની કોશિશ કરતા હોય, થોડોક એ ટચ દેવાની ટ્રાય કરતા હોય, ટેસ્ટ દેવાની ટ્રાય કરતા હોય. જેને હેલ્ધી ખાવું હોય તે ઉંબાડિયું ખાવાના જ છે, અને અહીંયા લાઈન લાગતી હતી ઉંબાડિયું ખાવા દર રવિવારે ને. છેલ્લીવાર છે હવે, આવતીકાલ રવિવાર છેલ્લીવાર છે. આ વિડીયો આવશે ત્યાં સુધી બધું રવિવાર હોય ગયો. હવે આ ફ્રાય થવા ઉપર છે, થવા ઉપર છે. એટલે આ આપણે જે શાક બનાવશું એમાં એક માણસ ખાઈ શકશે નહીં, જે માની લ્યો કે ફેમિલી છે, ચાર જણા છે, છ જણા છે, એના માટે જ આ છે કે એક જણો આવીને એમ કહેશે કે આપણે 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 તો એને બનાવી દઉં, આપણે ના નહીં પડે, પણ એક જણાની કેપેસિટી નથી કે એક જણો શાક એક જણો ખાઈ જાય એમ. મિનિમમ ત્રણ જણા તો જોઈએ છે આમાં. બરાબર, હાલો ફ્લાવર ફ્રાય થઈ ગયું છે. થઈ ગયું ફ્લાવર, હા ફ્રાય. ઓકે, હવે આપણે આમાં નાખશું નમક જે સ્વાદ અનુસાર, હળદર, લાલ મરચું, ધાણા પાવડર. હવે આપણો આ મસાલો બનાવેલો છે, એ આમાં શું હોય? આમાં ટોટમાં બધું હોય, માંડવીનો ભૂકો હોય, હા, પછી ગાંઠિયાનો ભૂકો હોય, તીખા ગાંઠિયાનો. એટલે મીન્સ કે ઓલો ભરવાનો જે મસાલો હોય, ખટ મીઠો આપણે થોડોક બનાવ્યો હોય એ ને, લીંબુ છે, ખાંડ છે, એ પછી એ ટૂંકમાં નોર્મલ હોય, એ ઉપર છટકાર કરવાનો. હા, હવે કમ્પ્લીટ આપણે ખાવાનું જ છે. હા, તૈયાર, રેડી. ઓકે, અને આને રોટલી, રોટલા છે નહીં, રોટલી યારે ખાવું તો છૂટ છે ને, આપણે એમને ખાવું જોઈએ. ખરેખર આ છે ને આનંદભાઈ, આ છે ને એકચ્યુઅલમાં એમને ખાવાની, એમને ખાવાની મજા દેવાની. હવે આપણે ટેબલ ઉપર બેસીએ અને તમને બાકીની બધી વસ્તુ અહીંયા જે થાળી છે એ તમને બતાવીએ, થાળી દે છે, અને આ ટેસ્ટ કરીને તમને આગળ જણાવીએ. આપણું બધું જમવાનું આવી ગયું છે, કોમ્પ્લિમેન્ટરી. આપણે આ બધો સલાડ છે, કેરી છે, કેરી કાકડી મિક્સ છે, ગાજર છે, હાથેલા રાયતા મરચાં છે, આ કાઠિયાવાડની શાન, લસણની ચટણી, આના વિના કાઠિયાવાડી હોટલ નકામી કહેવાય. લીંબુ છે, ગાજર છે, ડુંગળી છે, છાશ છે, બોંગડી ભરીને દહીં લીધું છે, ભરેલા રીંગણા છે, ફ્રાય રીંગણાની ચીપ્સ ફ્રાય, પાપડ છે, અને મેઇન હાઈલાઇટ ફ્લાવર આપણું આવી ગયું છે, આખું ફ્લાવર, આખું ફ્લાવર. અને જે હવે અહીંયા રેગ્યુલરમાં શાક હોય છે એ બધું આવે છે, બસ એની જ રાહ છે, આવી ગયું. ચાલો, શું શું છે આજે? ખૂટો છે, ખૂટો છે, જે જામનગર સાઈડ વખણાય, હા, મગ છે, વટાણા બટેટાના શાક છે, બટેટાના શાક છે. રીંગણાના ખાવાના જે શોખીન હોય ને અમુક ભાઈ, એને હાટું મોજ કરાવી દે એવી રીંગણાની આઈટમો બનાવી છે. અને તમે ક્યારેક આવો, ગ્રુપમાં આવવાના હોય, સ્પેશિયલ કંઈક તમારે ખાવું હોય ને તોય તમને બનાવી દે, હા, બનાવી દો ને અમુક ભાઈ. હા, તમારે ખાલી ફોન કરીને કહેવાનું શું શું તમારે જોઈએ છે. ફ્લાવરથી પહેલાં શરૂઆત કરાવે આપણે. કલ્પનામાં નહોતું વિચાર્યું કે આવું કંઈક ખાઈશું, અને ખરેખર મજા આવી, ચટપટો ટેસ્ટ આવે. મેઇન તો મસાલો ઉભરી આવ્યો, અને આમાં મેઇન જે બે હાઈલાઇટ છે ને, એ ફ્રાય કર્યું છે ને એટલે પૈસા વસૂલ થયા. માથેથી પછી જે આ મસાલો નાખ્યો છે ને એને લીધે એ આખું એનહાન્સ કરે છે, શાકને અલગ લેવલે લઈ જાય છે. અને આ ખાતા લાગતું નથી કે આપણે આનંદભાઈ ફ્લાવરનું શાક ખાઈ દઈએ. આ ટૂંકમાં વન ટાઈપ ઓફ એમ સ્ટાર્ટરની જેમ લઈ શકાય. અમુભાઈ સાચું કહેજો, તમને ફ્રાય વસ્તુ વધારે ભાવતી લાગે છે. હું બટેકા સિવાય કંઈ ખાતો જ નથી. તમે આવું બધું વિચાર ક્યાંથી આવે? બનાવવાનો શોખ બધો, પણ બટેકા સિવાય બીજી કોઈ સબ્જી ખાવ નહીં. અને આની પહેલાં છે ને બટેટી બતાવી હતી, આપણે ખાધી હતી ને બટેટી લાસ્ટમાં, એકદમ સિમ્પલ રીત હતી પણ મસ્ત હતી. એ સ્ટાર્ટર તરીકે લોકો ખાય, સ્ટાર્ટર તરીકે એ આઈટમ અહીંયા મળતી. ફ્લાવર જેને ન ભાવતું હોય ને એને મજા આવી જાય. ઘણા એના કદાચ જોઈને એમ લાગે કે એમને ફાંકા નથી મારતા ને, એકચ્યુઅલમાં ખરેખર મજા આવી ગઈ. આ મેઇન તો ઉપર ઓલો મસાલો નાખ્યો છે ને એના લીધે વધારે ચટપટો મસ્ત ટેસ્ટ લાગે છે. એક તો વઘાર કરવાનો, હા, ચટપટો ટેસ્ટ લેવાનો. હા, આ બધું તમે જે કાંઈ બી બનાવો એની પહેલાં તમે આવો વિચાર આવે અને પછી તમે કંઈક
ઇમ્પ્લિમેન્ટ કરતા હશો એના ઉપર, અને પછી અમારા જેવા લોકો ફૂડી હોય એને ખવડાવો. એટલે ફૂડી એક ફેરે ખાઈ જાય, એને બીજી ફેરે અહીંયા આ વસ્તુ ખાવા આવવું જ પડે. આનંદભાઈ, આપણી તો ગમે વસ્તુ છે, એક ફેરે માણસ ખાઈ લે બીજી ફેરે આવું જ છે. ફટેકી જે આપણા વડોદરા રીંગણા રીંગણા ચીપ છે, એ કોઈ બનાવતું જ નથી. આપણે અમુક અમુક વસ્તુ જે બનાવીએ ને કાઠિયાવાડ સાથે, લગભગ જામનગરમાં તો નહીં, આપણે ગુજરાતમાં કોઈ નહીં બનાવતું. આ જો રીંગણાની ચીપ્સ ફ્રાય કરીને માથે પાછો મસાલો આ રીતનો જ કંઈક નાખો લાગે છે, ચટપટો. હા, ચટપટો. ઓકે, સરસ લાગે છે. નીચે રીંગણાની મીઠાશ લાગે છે. સરસ સરસ. આનંદભાઈ ગરમા ગરમ રોટલી આવી છે. ભાઈએ ગરમ ગરમ રોટલો લઈ આવ્યા છે, ઘી બી ચોપડીને. પણ એ અમારાથી અત્યારે ખવાય ખવાય મને નથી. સિઝનની પેલી કેરી છે, એટલે મારું છે ને પેલા ધ્યાન ત્યાં અચારમાં છે. તમારું ધ્યાન પેલા એમાં જ હતું, કેરીમાં જ. મોજ આવી ગયું, મસ્ત ખાટી છે. આ છે મગનું શાક, સિમ્પલ સોબર છે પણ ટેસ્ટી છે. શાક બધા આપણે મસાલા લેશો લેશો, અને ગળપણનું આપણે ક્યાં યુઝ બને ત્યાં સુધી કરતા જ નથી ને. કાઠિયાવાડી એને જ કહેવાય. કાઠિયાવાડી સબ્જીમાં ક્યાંય ગળપણનો યુઝ ન થાય. ના થાય. આ વટાણા બટેટા રોટલી આવવાની રામમાં વટાણા બટેટાની શાક ભાઈ લૂખું અડધું ખાઈ ગયા. એમને એમ ખાઈ ગયા હું ગમું ભાઈ. હવે આઈ થિંક વિડીયો થોડોક લાંબો થઈ જાય, એના કરતાં અહીંયા બ્રેક મારી દઈએ. અમે જમવાની આગળ મજા લઈ જઈ. આ તમને ખાલી હાઈલાઇટ માટે આ બતાવતો હતો કે આ રીતના એમનું અહીંયા થાળી મળતી હોય છે જમવાનું. દિલથી જમાડે છે ભાઈ. ભાઈની ટૂંકમાં એમ કહીએ ને હથરોટી બહુ સારી છે. અને આવું બધું કંઈક નવું હોય ને એટલે અમને એમ થાય કે ભાઈ આ કંઈક બતાવી કંઈક. અને હકીકતે સારું છે, સ્ટાર્ટર બહુ મજા આવી. આમાં એ ભાઈએ કીધું, એ ફરીથી હું કહી દઉં છું, આમાં ગાંઠિયા હોય અને ખટમીઠું જે ચવાણું મળતું હોય ને બહાર રેડીમેડ કોઈ બી, એ તમે મિક્સ કરીને ભૂકો નાખો ને તો એ થાય. પછી સિંગદાણાનો ભૂકો હોય, ખાંડ નાખવી હોય ખાંડ નખાય, લીંબુ નખાય, એટલે આ મસાલો બની જાય. જેને ખ્યાલ ન હોય તો કહી દઉં. વિડીયો જો હવે આ પસંદ આવ્યો હોય, આ રેસીપી પસંદ આવી હોય તો બધું બધું આ વિડીયોને શેર કરી દેજો. અને જામનગરથી કોઈ જોતા હોય ને અહીંયા કોણ કોણ ઉંબાડિયું ખાવા આવ્યું તો આપણો વિડીયો જોઈને કમેન્ટ જરૂરથી જણાવજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.